नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज अपने आ वीडियो लैक्चर की अंदर एक नव कई शीखवा है, तो एम अपने गई का आगे वीडियो लैक्चर की अंदर बार टेन्स की वाक्य रचना सीखी थी, बराबर है। कि सादा काल की वाक्य रचना कई रीतना है, पची अपने चालू काल की कई रीतना है, पूर्ण काल की, ए प्रमाण अलग अलग बार टेन्स की वाक्य रचनाओ सीखी, ए पण अपने शॉर्टकट रीते। तो आज आप एक अपने वाक्य लीए छे, ए वाक्य ने अलग अलग टेन्स में फेरीए, तो कई रीतना सरलता से फेरीए एटले अपने ख्याल आए एक टेन्स में बीजा टेन्स में फेरव मैं, बराबर है। धोरण नौ थी माँ ने बार विद्यार्थी मैं खास जरूरी है, बराबर है। कि एम एम बी मार्क्स की अंदर पूछाई सके टेन इन टू टेन्स, एट एक टेन्स आप पेरेग्राफ आप बीजा पेरेग्राफ की अंदर अपने बीजा टेन्स की अंदर फेरवा हो। तो आज आप एक वक्य लीजिए एने अपने बार टेन्स में फेरी, जेने तक ख्याल आए एक जो वक्य होने तब कोईपण काल में कई रीतना फेरवी सको। तो सब से पहला अपने चालू करिए, एक वाक्य लीधु एक टेन्स में लीधु पहला ही राइट्स अ लेटर, अँ शू है कि लखे शू तो के पत्र लखे, एक आप सादा वर्तमान काल में लीधु है, बराबर है। एट बाकी अगर काल में फेरवीश अपने, तो जो क्रियापद है ये क्रियापद में फेरफार करवानो छे, बाकी जे अहीं करता है कर्म है ये अव्ययों में रहें, ही जगह ही रहें, पीछे राइट्स है ये क्रियापद आए थे क्रियापद में फेरफार करवानो छे। अपने जो शॉर्टकट सीख्या था एना અને આ લેટર છે એમાં ફેરફાર કરવાનો નથી। તો આપણે પહેલા શીખ્યા હતા કે સાદો કાળ આવે, સાદા કાળમાં ત્રણ આવશે, બરાબર છે, વી વન એસ ઈ એસ આઈ એસ, પછી એમાં આપણે ભૂતકાળમાં જોઈએ તો વી ટુ ઈ ડી ડી, અને ભવિષ્યકાળમાં જોઈશું તો શું આવશે, વિલસેલ પ્લસ વી વન। તો આ પહેલું આપેલું છે એસ ઈ એસ આઈ એસ અથવા વી વન, તો એમાં આપેલું જ છે। તો હવે આપણે ભૂતકાળમાં ફેરવીએ, આ વર્તમાનકાળની વાક્ય રચના પ્રમાણે છે, બરાબર છે। હવે ભૂતકાળમાં ફેરીએ તો જી નું વી, હવે જે રાઇટ્સ છે એમાં ફેરફાર કરો। તો આપણે બીજા નંબરમાં શીખ્યા હતા કે પહેલા નંબરમાં વી વન એસ ઈ એસ આઈ એસ, પછી બીજા નંબરમાં શું તો કે વી ટુ ઈ ડી અથવા ડી લાગે। તો હવે જે રાઇટ ક્રિયાપદ છે એનું વિચારવાનું કે આપણે વી ટુ શું થાય, તો વી ટુ બરાબર છે બીજા નંબરનું રૂપ શું થાય, તો રાઇટનું બીજા નંબરનું શું થાય, રોડ થશે, શું થશે, રોડ। તો રાઇટની જગ્યાએ આપણે ફક્ત રોડ કરી કાઢવાનું છે, ડી રોડ, राइट नो रोड करवाना। अँ प्रकार क्रियापद आ भूतकाल अंदर, एक तो नियमित क्रियापद आए और अनियमित, तो जो नियमित क्रियापद आए तो एने ई डी डी लगाड़े तरह भूतकाल रूप बने, जय अनियमित क्रियापद हो तमने आवड़वा जोइए तो ख्याल आए, एटले राइट नु शू थशे अँ रोड, पछी अ लेटर से एमां फेरफार करवानो नथी। आ प्रमाणे ही राइट्स अ लेटर, ते पत्र लखे छे, आनुं गुजराती आ प्रमाणे थशे, आमां शू ही रोट अ लेटर, तेने पत्र लख्यो, भूतकाळ नी वात छे, बराबर छे। एटले अहींया राइट नी जगह आपणे राइट नी जगह शुं कर्युं, रो। पछी भविष्यमां जोईए, बराबर छे, तो भविष्यमां शुं करशुं के भविष्यनी अंदर विल सेल प्लस वी वन आवशे, जे पण क्रियापद आवे मूळरूप आवशे ने एनी साथे निसहायकारक क्रियापद लेवाना, कया, विल सेल प्लस वी वन। तो ही नी जगह ही, पछी ही नी साथे विल सेल माथी शुं आवशे तो के विल, પછી અહીંયા આપણે વિચારવાનું રાઇટ્સ ક્રિયાપદ છે એનું મૂળરૂપ શું થાય, તો અહીંયા જે એસ ઈ એસ લાગ્યો છે તે નીકળીએ, એટલે મૂળરૂપ થશે તમારો રાઇટ, એટલે તમારો આન્સર થશે વિલ રાઇટ, બરોબર છે। પછી બાકી છે લખી દેવાનું અ લેટર, એટલે હી વિલ રાઇટ અ લેટર, તે પત્ર લખશે, ભવિષ્યની વાત છે, પહેલામાં શું છે કે તે પત્ર લખે છે, પછી બીજું હી રોટ અ લેટર, તેણે પત્ર લખ્યો, અને ભવિષ્યમાં હી વિલ રાઇટ અ લેટર, તે પત્ર લખશે। ત્રણ ટેન્સની વાક્ય રચના થઈ ગઈ, પહેલો સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય। આપણે જે શોર્ટકટ શીખ્યા તે પ્રમાણે છે ને, વી વન એસ ઈ એસ આઈ એસ, પછી બીજા નંબરમાં વી ટુ ઈ ડી ડી, અને ત્રીજા નંબરમાં વી સેલ પ્લસ વી વન, એ પ્રમાણે ત્રણ ટેન્સની થઈ ગઈ। હવે આપણે ચાલુ ટેન્સમાં જોઈએ, તો સૌથી પહેલા અહીંયા જે કર્તા તરીકે છે એ લઈએ, પછી ચાલુ ટેન્સમાં જોઈએ તો સૌથી પહેલા વર્તમાનકાળ, તો વર્તમાનકાળની અંદર એમ ઇઝ આર પ્લસ આઈએનજી આવે છે, બરાબર, શું આવે, એમ ઇઝ આર પ્લસ આઈએનજી, તો હીની સાથે એમ ઇઝ આર માંથી શું આવશે, ઇઝ, તો હી ઇઝ। હવે જે પણ ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદને આપણે આઈએનજી પ્રત્યે લગાડવાનો છે, ત્યારે એ જે ક્રિયા છે એ કન્ટિન્યુઅસ થશે। તો આપણે અહીંયા ક્રિયાપદ કયું છે, રાઇટ, તો રાઇટ ને આપણે આઈએનજી લગાડશું,
परंतु એમાં ધ્યાન રાખજો છેલ્લે ઈ આપેલો હોય ત્યારે આઈએનજી લગાડો ત્યારે શું ધ્યાન રાખવાનું કે જે ઈ લાગેલો હોય એ કાઢી મૂકવાનો પછી આઈએનજી લગાડવાનો એટલે રાઇટિંગ થઈ જશે એટલે તમારી ક્રિયા અહીંયા ચાલુ થઈ જશે રાઇટિંગ લાસ્ટમાં ઈ આપેલો કાઢી મૂકવાનો પછી આઈએનજી લાગશે એટલે હી ઇઝ રાઇટિંગ અ લેટર આપણ તો તમારે વાક્ય રચના પ્રમાણે ઇઝ રાઇટિંગ આવ્યું એટલે એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળોમાંથી વાક્ય રચના પ્રમાણે આવ્યું તો કે હા આઈ ગયું બરોબર છે એ પ્રમાણે આવે ભૂતકાળમાં જોઈએ તો ભૂતકાળમાં શું આવશે એમ ઇઝ આર ની જગ્યાએ ફક્ત વોઝ વર ભૂતકાળ દર્શાવવા માટે આપણે ભૂતકાળ લેવું પડે ને તો વોઝ વર લેવાનું તો હી નું ની પછી ઇઝ ની જગ્યાએ વોઝ વર માંથી શું આવશે તો કે વોઝ આર વોઝ એકવચનમાં વપરાય હી એક સબ્જેક્ટ છે બરોબર છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે આમાં એની સાથે વોઝ આવશે પછી રાઇટિંગ નો રાઇટિંગ was writing बाकी भी चाहिए लग रही हो a letter पर वो अच्छे he was writing a letter तो यहाँ was writing आ गयू बाकी रचना प्रमाण है was और ing माची was अने जी ing आपने write किया बच्चे ना ing लगे ये प्रमाण आपने भविष्य काल में दिए तो भविष्य काल में इधर वाक्य रचना में इधर अपने शॉर्ट ट्रिक्स हुई याद रखी थी will say plus be plus आईएनजी ये प्रमाण आउट जुए तो सबसे पहला आपने ही इनी साथ में बिल्कुल बात ही शुरू तो के बी पच्ची इनी साथ में आपने मूल रूप ले वाले चित्र तो बी नू रूप ले सुधर तो क्या यू बी पच्ची जब पर क्रिया पच्ची इन्हें सुधर करवाना हो आईएनजी तो राइट क्रिया पच्ची इन्हें सुधर करवाना हो आपने राइटिंग लेटर वाक्य रचना प्रमाण थयो विल सेल प्लस बी प्लस आईएनजी तो देख लो यहां विल सेल માંથી विल પછી બી અને જે પણ ક્રિયાપદ છે ને આઈએનજી એટલે આ ત્રણ ચાલુ ટેન્સ ની વાક્ય રચના થઈ હવે જોઈએ પૂર્ણ ટેન્સ એટલે પૂર્ણ કાળમાં તો પૂર્ણ કાળની અંદર પૂર્ણ વર્તમાનની અંદર જોઈએ તો સહાયકારક ક્રિયાપદ હેવ એસ આવશે હેવ એસ પ્લસ બી 3 તો આપણે સૌથી પહેલા સબ્જેક્ટ કયો છે તો કે હી હીની સાથે હેવસ માંથી શું આવે તો કે હેઝ હેવસ માંથી શું આવશે હેઝ પછી જે પણ ક્રિયાપદ છે એનો ત્રીજા નંબરનો રૂપ લેવાનું તો અહીંયા આપણે ક્રિયાપદ તરીકે કયું લીધું છે રાઇટ તો રાઇટ નું ત્રીજા નંબરનું શું થશે રિટર્ન તો રાઇટ નું રિટર્ન કરવાનું છે અનિયમિત ક્રિયાપદો આવતા હોય ને તો તેમાં ત્રણે ત્રણ રૂપો આવડતા હોવા જોઈએ તો ખ્યાલ આવી જાય બરોબર છે એટલે હી હેઝ રિટર્ન અ લેટર હેઝ રિટન વાક્ય રચના પ્રમાણે આવ્યું હેવ એસ પ્લસ વી 3 તો હેવ એસ માંથી હેઝ અને અહીંયા જે ક્રિયા પછી નો ત્રીજા નંબર તો રિટન થયું એટલે આ કયા ટેન્સ માં થયું તમારે પૂર્ણ વર્તમાન કાળમાં પછી આવે અને પૂર્ણ ભૂતકાળમાં ફેરીએ તો પૂર્ણ ભૂતકાળમાં ફેરો તો શું ધ્યાન રાખવાનું કે હેવ એસ ની જગ્યાએ શું આવશે હેડ આવશે એટલે ટી નું હી હેવ એસ ની જગ્યાએ એડ મૂકવાનું અને એની સાથે શું આવશે વી 3 તો રિટર્ન નું રિટર્ન એ વી 3 આવે બરોબર છે હેડ પ્લસ વી 3 જે પણ આપણે ક્રિયાપદ લેવાનું ત્રીજા નંબરનું રૂપ લેવાનું એટલે હેડ વી 3 બાકી નું અ લેટર હવે ભવિષ્ય કાળ જોઈએ પૂર્ણ ભવિષ્ય તો પૂર્ણ ભવિષ્ય આવશે સૌથી પહેલા સહાયકારક ક્રિયાપદ કયો આવશે વિલ છે પછી એની પછી ટુ બી નું રૂપ આપણે હેવ નું રૂપ લેવાનું તો શું આવશે વિલ સેલ પ્લસ હેવ પ્લસ વી 3 તો હી કર્તા તરીકે હી છે એ ને એની સાથે વિલ સેલ માંથી તો કે વિલ પછી હેવ જે આપણે હેવ નું રૂપ લેવાનું તો અહીંયા હેવ જ આવશે કમ્પલસરી યસ ક્યારે આવે નહીં પછી ત્રીજા નંબર નું તો જે રાઈટ ક્રિયા પછી એનો ત્રીજા નંબર નું તો રિટર્ન એટલે હી વિલ હેવ રિટર્ન અ લેટર આ પ્રમાણે થશે તો આપણે વાક્ય રચના પ્રમાણે વિલ સેલ માંથી વિલ હેવ પ્લસ વી 3 બરોબર છે હવે જોઈએ આગળ ચાલુ પૂર્ણ બરોબર છે ચાલુ પૂર્ણ ટેન્સ ની અંદર જોઈએ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો એની અંદર સૌથી પહેલા હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી એ પ્રમાણે આવવું જોઈએ
સૌથી પહેલા જોઈએ હી હેવસ માંથી તો કે હેસ પછી બીન પ્લસ આઈએનજી ધ રાઈટ ક્રિયા પદ દેવા ધ રાઈટ ને શું કરવાનું આઈએનજી લગાવવાનું તો શું આવશે રાઈટિંગ એટલે હી હેસ બીન રાઈટિંગ અ લેટર જે પણ અહીંયા આપણે વાક્ય રચના પ્રમાણે છે જોઈ લેવાનું એ પ્રમાણે આવ્યું કે નહીં તો કે હેવસ માંથી ગેસ એના પછી બીન અને પછી આઈએનજી એટલે હેવસ પ્લસ બીન પ્લસ આઈએનજી એટલે હી હેસ બીન રાઇટિંગ અ લેટર પછી જોઈએ આગળ ચાલુ પૂર્ણ ભૂતકાળ તો ભૂતકાળમાં હેવસ ની જગ્યાએ શું મૂકવાનું છે ફક્ત હેડ મૂકવાનું એટલે તમારો ટેન્સ ચેન્જ થઈ જશે તો હી હેડ બીન રાઇટિંગ લેટર તો અહીંયા હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી એ પ્રમાણે થયું હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી હવે જોઈએ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની આપણે જે શોર્ટકટ શીખ્યા હતા એમાં શું આવશે વિલ સેડ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી એ પ્રમાણે આવવું જોઈએ સૌથી પહેલા હી વિલ સેલ માંથી તો કે વિલ પછી હેવ એના પછી બીન અને આઈએનજી તો રાઈટ ક્રિયાપદ ને શું કરશું આપણે આઈએનજી લગાડી દઈશું તો તમારે જે પણ ક્રિયા છે ચાલુ થઈ જશે બરોબર છે તો હી વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર તો અહીંયા વાક્ય રચના પ્રમાણે જો વિલ સેલ માંથી will have been plus ing આ પ્રમાણે એક વાક્ય લો એક વાક્યમાંથી તમે કોઈ પણ ટેન્સમાં ફેરી શકો છો એક વાક્યને લીધું કે આપણે જે 12 વાક્ય રચનાને જે શીખ્યા શોર્ટકટ એમાંથી તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા વાક્યમાં કયા પ્રકારની એની જે વાક્ય રચનાની અંદર ક્રિયાપદમાં શું ફેરફાર કરવાનો છે એના પરથી તમે એક વાક્યને કોઈ પણ ટેન્સની અંદર ફેરી શકો બરોબર છે દાખલા તરીકે તમને અહીંયા બીજા નંબરનું આપ્યું હોય કે હી રોલ અ લેટર આ વાક્ય આપ્યું છે અને તમને એવું કે આપણે પૂર્ણ વર્તમાનમાં ફેરવો આ જે વાક્ય આપ્યું છે હી રોટ અ લેટર એને પૂર્ણ વર્તમાનમાં ફેરવો તો તમને ખ્યાલ હોય છે પૂર્ણ વર્તમાનમાં ફેરવાનું એટલે હેવસ પ્લસ વિથ વિલ આવે તો પૂર્ણ વર્તમાનમાં અહીં જોઈ લો કે હી હેઝ રિટન અ લેટર બરોબર છે એટલે અહીંયા જે ક્રિયાપદ છે ને એના પર ખ્યાલ આવશે અને એના એમાં જ જગ્યામાં ફેરફાર કરવાનો છે મીન્સ કે એમાં જ આપણે ફેરફાર કરવાનો બાકી બધું એ પ્રમાણે જ રહેશે પછી તમને આ પ્રમાણે આપ્યું છે હી વિલ બી રાઇટિંગ અ લેટર હી વિલ બી રાઇટિંગ અ લેટર એ પત્ર લખી રહ્યો હશે એ પ્રમાણે છે તો આપણે એવું તમને કહે કે હું આપણે સાદા વર્તમાનમાં ફેરવું સાદા વર્તમાનમાં ફેરવું તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે વસ્તુ છે એની જગ્યાએ આપણે સાદો વર્તમાન ફેરવાનો તો સાદા વર્તમાનની અંદર શું આવે તો કે વી વન એસ ઈ એસ કે આઈ એસ તો એમાંથી અહીંયા જતું રહેવાનું બરોબર છે એટલે જે પણ ક્રિયાપદ છે ક્રિયાપદમાં એટલો જ ફેરફાર કરવાનો છે એટલે તમારે એક વાક્યમાંથી કોઈ પણ ટેન્સમાં તમે એને ફેરી શકો ફક્ત આ શોર્ટ ટ્રિકના આધારે એટલે જેથી કરીને તમારે થોડા સમયમાં તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતના ફેરવાનું છે એટલે હું આશા રાખું છું મેં જે શીખવાડ્યો બરોબર છે તે તમને ખ્યાલ આવ્યો હશે અને જે વિદ્યાર્થી મિત્ર આગળનો વિડીયો ના જોયો હોય જે 12 ટેન્સની વાક્ય રચના એ ખાસ કરીને જુઓ અને જે તમારા મિત્રો છે આજુબાજુમાં એની સાથે તમે શેર કરો જેથી કરીને એમને પણ શીખવા મળે નવો નવો જાણવા મળે અને એ પ્રમાણે થોડું થોડું દરરોજ ડેલી શીખતા રહો ઓકે થેન્ક યુ